અને આ જે મોબાઈલ છે એ મોબાઈલ પ્રકાશના કિરણોને આ
ધ્વનિમાં જુદા જુદા તરંગો વિશેની માહિતી સમજીને આવ્યા છીએ. તેમાં યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ વિશે પણ આપણે સમજીને આવ્યા છીએ. યાંત્રિક તરંગ કોને કહેવામાં આવે છે? તો જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે તેવા તરંગોને યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધ્વનિના તરંગો, આપણે જે પણ કંઈ અવાજ સાંભળીએ છીએ, ધ્વનિ સાંભળીએ છીએ, એ ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે, જેથી કરીને ધ્વનિના તરંગોને યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓ, અમુક તરંગોને પ્રસરવા માટે કોઈ જ માધ્યમની જરૂર હોતી નથી કે પડતી પણ નથી, અને તેવા તરંગોને બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રકાશના તરંગો છે, એ પ્રકાશના તરંગોને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, જેથી કરીને તેમને બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રકાશ છે, એ પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી જોવા મળે છે, અને આ તેની તરંગ લંબાઈ એટલે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની જોવા મળે છે. આપણી આસપાસ રહેલા જે પણ વસ્તુઓ છે,
તો આ વિદ્યાર્થી મિત્રો આ જે પણ પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો કયા માધ્યમમાં પ્રવેશે છે તેના પર આધારિત પ્રકાશની ઝડપ જોવા મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણી પાસે બે માધ્યમ છે, એક હવાનું માધ્યમ અને બીજું છે પાણીનું માધ્યમ. વિદ્યાર્થી હવે આ જે બંને માધ્યમ છે એ બંને માધ્યમને આપણે અલગ
મળે છે. તેવી જ રીતે સમજો વિદ્યાર્થી મિત્રો, અનિયમિત પરાવર્તન તેનાથી ઉલટું છે. અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત પરાવર્તનમાં આપણે સમતલ સપાટી વાળી વસ્તુ લીધે જ્યારે અહીંયા છે, એટલે કે અનિયમિત પરાવર્તનમાં જે તે વસ્તુ છે તે વસ્તુની સપાટી ખરબચડી જોવા મળે છે. તો જ્યારે કોઈ ખરબચડી સપાટી ધરાવતી વસ્તુ પર પ્રકાશના કિરણો સમાંતર આપાત કરવામાં આવે છે, તે દરમિયાન જે પરાવર્તિત કિરણો છે તે ચોક્કસ દિશામાં જોવા મળતા નથી, સમાંતર પણ જોવા મળતા નથી, તે પરાવર્તિત કિરણો સમગ્ર દિશામાં ફેલાય છે, તેવી ઘટનાને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ એટલે કે ખરબચડી સપાટી ધરાવતી વસ્તુ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે છે, તે દરમિયાન જે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણ સમાંતર રહેતા નથી, ચોક્કસ દિશામાં પણ જોવા મળતા નથી, તે સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા જોવા મળે છે, જેથી કરીને તેને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખુરશી, ટેબલ, પુસ્તક આ જે વસ્તુઓ છે તેમની જે સપાટી છે એ સપાટી ખરબચડી જોવા મળે છે, જેથી તેવી વસ્તુઓ પર અનિયમિત પરાવર્તન થતું જોવા મળે છે. ત્યારબાદ આ જે પરાવર્તન છે એ પરાવર્તનના નિયમો પણ જોવા મળે છે. તો પરાવર્તનના નિયમો સમજતા પહેલા આપણે અહીંયા એક આકૃતિ સમજીએ. આ જે આકૃતિ છે એ આકૃતિમાં સમતલ, લીસી અને ચળકતી સપાટી લીધેલ છે, જેમાં અહીંયા જે આ બિંદુ દર્શાવેલું છે ઓ બિંદુ, જેને આપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ્યારે પણ કોઈ પણ પ્રકાશના કિરણને આ આપાત બિંદુએ આપાત કરવામાં આવે છે ત્યારે શું જોવા મળશે? આપણને ખબર છે કે ઝડપથી ઈસી સપાટી છે, જેથી કરીને જે તે વસ્તુ છે એ પ્રકાશનું પરાવર્તન કરે છે. તો જે
વસ્તુ ઉપર પડે છે તે દરમિયાન જે તે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આ જે પણ પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કોને કહેવામાં આવે છે? તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ, ઉદાહરણ તરીકે આપણે વસ્તુ પરનું કોઈ એક બિંદુ લઈએ છીએ, હવે આ વસ્તુના કોઈ એક બિંદુ પર પ્રકાશના કિરણો આપાત થાય છે તે દરમિયાન. હવે આ જે પણ આપાત કિરણો છે એ આપાત કિરણ કાં તો પરાવર્તન થતું જોવા મળશે, કાં તો પછી તેનું વક્રીભવન થતું જોવા મળશે. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ પર પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે કોઈ એક બિંદુ પર તે પ્રકાશના કિરણો આપાત થાય તે દરમિયાન તેનું પરાવર્તન થતું જોવા મળે છે અથવા તો વક્રીભવન થતું જોવા મળે છે. આમ પરાવર્તન અથવા તો વક્રીભવન પામીને તે બીજા કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તે દરમિયાન જે બીજું બિંદુ છે એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ કોને કહેવામાં આવે છે? તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામે બીજા કોઈ એક બિંદુએ મળે છે અથવા તો મળે તેઓ આપણને ભાસ થાય છે, તો જે બીજું બિંદુ છે એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કાં તો ચોક્કસ કોઈ એક બિંદુએ જોવા મળે છે અથવા તો જોવા મળે છે તેઓ આપણને ભાસ થાય છે. તે જે બીજું બિંદુ છે તેને પ્રથમ બિંદુનું આપણે પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. જેને લીધે પ્રતિબિંબના બે પ્રકાર જોવા મળે છે, એક વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ એટલે કે કોઈ પણ પરાવર્તન કે વક્રીભવન પામેલા જે કિરણો છે એ કિરણો કોઈ એક બિંદુએ વાસ્તવમાં ભેગા થાય છે, હકીકતમાં કોઈ એક બિંદુએ ભેગા થતા જોવા મળે છે તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વાસ્તવિક પ્રતિબિંબ છે તેને પડદા ઉપર ઝીલી શકાય છે, પરંતુ જે તે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ઊંધું જોવા મળે છે. તો વાસ્તવિક પ્રતિબિંબ વાસ્તવમાં કોઈ એક બિંદુએ ભેગા થાય, પડદા પર ઝીલી શકાય.